તો તમારું ટાર્ગેટ છે આરએનબી 96 ઇરિગેશન 100 જીએસ સબ્જેક્ટ્સમાં એક્સપર્ટ બનાવવાની જવાબદારી મારી બરાબર. તમારે શું કરવાનું છે એ હું તમને કહું છું. સૌથી પહેલા યુ હેવ ટુ ફોકસ ઓન પર્ટિક્યુલર નોટ્સ. સૌથી પહેલા તમારે ફોકસ કરવાનું નોટ્સ, ક્લાસ નોટ્સ. ક્લાસ નોટ્સ પછી વર્કબુક જે છે, વર્કબુક પણ હમણાં 4-5 દિવસ હું હતો કોમ્પેક્શન સુધી આખી બનાવી દીધી છે, એકસાથે આપી દઈશ, વાંધો નહીં. ઓકે, 3-4 ચેપ્ટર એક સાથે તમને આપી દઈશ, કેમ કે સમય હતો મારા પર પોતે વાંચવાનો, તો મેં વાંચી લીધું છે ને, કન્ટેન્ટ પણ બની ગયો છે. તો નોટ્સ છે, વર્કબુક સારી ડિઝાઇન કરી છે, વર્કબુક ડેલી ક્લાસ પ્રેક્ટિસ, પછી પીવાયક્યુ. પછી હું તો કહું છું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, ક્યાં તમને બહુ એમ્ફસિસ નહીં કરતો, વન લાઇનર, બટ અહીંયા તમારે ફરજિયાત લગાવવું પડશે, દેટ ઇઝ ઈએસસી. આ સબ્જેક્ટમાં કહી રહ્યો છું, એક એક ક્વેશ્ચન ઈએસસી ના લાગવા જોઈએ. યસ, બીજા સબ્જેક્ટમાં હું નહીં કહેતો, બીજા સબ્જેક્ટમાં ખાલી વન લાઇનર કહેતો, અહીંયા ઈએસસી જે છે, કેમ કે ઈએસસી ના ક્વેશ્ચન બેઠા જીપીએસસી સોઇલ મિકેનિક્સમાં પૂછી રહ્યો છે. કઈ વર્ડ બી નથી ચેન્જ કરતા કોઈ ને, કઈ મતલબ, હા એવું હોય ત્યાં ઇનકરેક્ટ હોય કરેક્ટ કરી દે, બરાબર છે, વિચ ઇઝ નોટ ટ્રુ, વિચ ઇઝ કે ટ્રુ, એવું કઈ પૂછી લે છે. કે તમે 2017 ની જીએસ લઈ લો, ટુ ધ પોઈન્ટ ઈએસસી લગાવો છો. ઈએસસી પછી તમારે જે લગાવવાની હોય, યુ હેવ અતુલ લગાવી શકો, બીજી કઈ બુક લગાવો તમે, વાયસીટી, ધીસ આર મેન્ડેટરી. જેટલા નવા છોકરાઓ છે વાયસીટી પાછો એકવાર મુકાઈ દઈશું. સૌથી પહેલો આપણો ગ્રંથ બાઇબલ કુરાન બધું શું છે, આ નોટ્સ, બરાબર છે. પછી શું લગાવવાનું, વર્કબુક, ડેલી પ્રેક્ટિસ, પછી પીવાયક્યુ, પછી એન્જિનિયરિંગ સર્વિસીસ, પછી અતુલ, પછી શું, અતુલ, પછી વાયસીટી, બરાબર. આ વાયસીટી જે છે બધાને તમને ખબર છે, કોઈને સિક્વન્સ લખવું હોય, નવા છોકરાઓ જે છે એ લખી દેજો, પર અહીંયા ફોકસ એના પર કરજો, ઈએસસી પર. ઈએસસી નોટ વન લાઇનર, ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન, ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન. વાયસીટી માર્કેટમાં અવેલેબલ નથી, પણ પીડીએફ મૂકેલી છે. ઈએસસી માં જીઓટેક ના વન લાઇનર જ કે બધું જ, ઈચ એન્ડ એવરીથિંગ, વન લાઇનર નહીં.